जय स्वामीनारायण। वहाला विद्यार्थी मित्रों, अपने धोरण 11 ग्रामर पण भणवानुं छे। एमां संस्कृत साहित्यनो इतिहास, न्याय परिचय, छंद, अलंकार आ बधुं ज आवशे। तो आज आपणे आजथी ज एनो अभ्यास शुरू करीए छीए। तो आपणे पहेला जोईए न्याय परिचय। तो न्याय परिचयमां एवुं छे कि लोकव्यवहारमां आપણને કંઈક શીખવા મળે છે, કંઈક જાણવા મળે છે, અને એટલા માટે આપણે ન્યાય પરિચય ભણવામાં આવે છે। તો કે ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે। સંસ્કૃત વ્યાકરણની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સ ન્યાય, અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે। સંસ્કૃત શબ્દકોશ શાસ્ત્ર પ્રમાણે વિચારી તો આ ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વ્યાજબીપણું, ફેંસલો, ચુકાદો વગેરે અર્થમાં વપરાય છે। સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે, અને આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આંશિક વિદ્યા પણ કહે છે। પ્રમાણે અર્થ પરીક્ષણ ન્યાયમ, અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે। આમાં ન્યાય શબ્દ અનેક અર્થોમાં વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, કે ન્યાય એટલે કે આપણને કંઈ સમજૂતી આપે છે, આપણને કંઈ સમજાવે છે। દાખલા તરીકે ન્યાય જે શબ્દ અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી એક વિશેષ અર્થમાં છે। બીજું કે જેમ કે એક પાત્રમાં દૂધ છે અને બીજા પાત્રમાં પાણી છે, તો કોઈ વ્યક્તિ ત્રીજા પાત્રમાં બંનેને ભેગા કરે છે। આમાં ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવા એ ઘણું અઘરું કામ છે। તો આ અઘરું કામ હંસ નામનું પક્ષી કરી શકે, કુદરતીને આવી શક્તિ આપી છે। આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધિ છે, અને આ ઉપરથી લોકમાં નિરક્ષી અને વિવેક એવો ન્યાય પ્રસિદ્ધ થયો છે। હવે લોકવ્યવહારમાં જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાની વાત હોય કે એકબીજામાં ભળી ગયેલી સાચી અને ખોટી માહિતીની છૂટી પાડવાની વાત હોય, ત્યારે આ દ્રષ્ટાંત આપવા માટે આ નિરક્ષી વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે કોઈ વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ અને આ તકરારની ફરિયાદ કરવામાં આવી, બંને પોતાની વાતને સાચી કહે છે અને બીજાની ઉપર દોષારોપણ કરે છે। કોણ સાચો છે અને કોણ ખોટો છે તેનો નિર્ણય કરવો અઘરો છે, અને આ નિર્ણય કરવા માટે બંને ન્યાયાલયમાં પહોંચે છે અને વિદ્વાન ન્યાયાધીશની સામે બંનેનો ખટલો ન્યાય પ્રક્રિયા ચાલે છે, અને એ પછી પુરાવા અને બંને પક્ષોની દલીલ સાંભળીને ન્યાયાધીશ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે ગ્રાહક ખોટો છે કે વેપારી સાચો છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ન્યાય એટલે કે સમજી વિચારીને ન્યાય કરવો, કોઈપણ પક્ષને ખોટો પાડવો નહીં, અને સાબિતી સાથે એ આપણે એ ન્યાય કરતા હોઈએ છીએ। બીજી રીતે ન્યાય કે આપણે કોઈપણ વ્યક્તિને આપણે એ સમજાવીએ છીએ, તેના પરથી આપણને સમજૂતી મળે છે, અને એ માટે આપણે ન્યાય સમજવામાં આવતો હોય છે। તો વિદ્યાર્થીઓ, આપણે હવે ન્યાય પર આવીએ, પેજ નંબર 83 પર। તમે પણ પુસ્તક ખોલજો, તો એમાં પેજ નંબર 83, તો ન્યાય આપણે જોઈએ। ન્યાય પરિચયમાં પહેલો ન્યાય છે શિવ અવલોકેનાય। તો શિવ અવલોકેનાય એટલે શું? કે સિંહ એટલે શબ્દ એક પ્રાણીનો વાચક છે, અવલોકન એટલે કે જોવું, કે જંગલનો રાજા મનાતા સિંહ નામના પ્રાણીની એક વિશેષતા છે, તે જ્યારે ચાલતો હોય છે ત્યારે થોડા થોડા અંતરે પાછું વળીને જોઈ લેતો હોય છે। સિંહની આ વિશેષતાને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે। તો આ પરથી એવો બોધ મળે છે કે માણસે ચાલવાનું ભલે આગળ ને આગળ જ હોય, પણ ક્યારેક ક્યારેક પાછા વળીને પણ જોઈ રહેવું જોઈએ। એક વિદ્યાર્થી તરીકે તમારે આગળ ને આગળ ઉપલા ધોરણમાં જવાનું છે, અને તેથી તમારી નજર પણ ત્યાં જ ઊભી ઘટી, તેમ છતાં આગળ વધવાની આ પ્રક્રિયામાં ક્યારેક ક્યારેક પાછળ વળીને પણ જોઈ લેવું જરૂરી છે। જો તમે 11મામાં ભણતા હો તો ક્યારેક ક્યારેક 10મા ધોરણમાં ભણેલી વાતો તરફ પણ તમારે નજર કરી લેવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો એ સમજાવે છે કે સિંહ વનનો રાજા છે, છતાં પણ એ પાછળ વળીને જોવે છે, કેમ કે એના પરથી આપણે એ સમજાવે છે કે ક્યારેક વીતી ગયેલો ક્ષણો આપણે ભૂલી જવી જોઈએ નહીં। આપણે એટલા માટે આપણે ધોરણ 10માનું આપણે એક્ઝામ્પલ આપ્યું કે આપણે ધોરણ 11માં છો, પણ ક્યારેક ધોરણ 10માનું ભણેલું યાદ કરી લેવું જોઈએ, કેમ ક્યારેક પણ એ આપણને કામમાં આવતું હોય છે, એટલે આપણે ગઈ વીતી ગયેલી ક્ષણો એ ક્યારેક ભૂલવી જોઈએ નહીં। તો નંબર 2, પંક પક્ષલાય ન્યાય। તો પંક એટલે કે કાદવ, અને પ્રક્ષાલન એટલે કે ધોવાની ક્રિયા, કે કાદવની ધોવાની ક્રિયાને પક્ષ પાલન કહે છે, કે કાદવમાં પગ પડી જાય અને પગ ગંદો થાય તો કોઈ ખાસ મુશ્કેલી થતી નથી,
કેમ કે કાદવથી બગડેલા પગને સ્વચ્છ પાણીથી ધોઈ શકાય છે. આમ જો કે કાદવને ધોવાની સગવડ ઉપલબ્ધ છે, છતાં પણ જો કાદવથી પગ બગડે જ નહીં એવી તકેદારી રાખવામાં આવે તો કાદવને ધોવાનું ઉપક્રમ કરવાનો રહેતો નથી. આ તથ્યને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. આ ન્યાય ડગલેને પગલે બોધ આપનારું છે. ચોમાસાની ઋતુમાં આમ તેમ ભરેલા પાણીમાં મચ્છરો જન્મ લે છે અને વધી પડેલા મચ્છરોની માંદગીની મુશ્કેલી આવી પડે છે. સામાન્ય રીતે માણસો એવું વિચારે છે કે મચ્છરના નિવારણ માટે જાત જાતના સાધનો ઉપલબ્ધ છે અને માંદા થઈશું તો દવાખાનામાં સારવાર ઉપલબ્ધ છે, પરિણામે મચ્છરોથી ઊભી થનારી મુશ્કેલીનું નિવારણ કરી લેશું. એમાં ચિંતા કરવાની શી જરૂર છે? પરંતુ આવા વિચારની સામે આ ન્યાય ઉપદેશ આપી સમજાવે છે કે ચોમાસાની ઋતુમાં આમ તેમ પાણી ભરાય નહીં, મચ્છરો જન્મે નહીં અને મચ્છરોને લીધે માંદગી ફેલાય જ નહીં, તેની પહેલાંથી જ તકેદારી રાખવી જોઈએ. જો આમ કરવામાં આવે તો આવી પડેલા પડેલી મુશ્કેલીના નિવારણ માટે કરવામાં આવનાર પ્રયત્નો કરવાના રહે નહીં, ખોટો ખર્ચ થાય નહીં અને માંદગીને લીધે ભગવાન ભોગવવાનું મૃત્યુ દુઃખ ભોગવવાનો વખત આવે નહીં. આમ ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધે નહીં તે માટે આપણે પહેલેથી સાવધાન રહેવું જોઈએ. જો કોઈ મુશ્કેલીના નિવારણ નિરાકરણનો ઉપાય ઉપલબ્ધ છે એમ માનીને પહેલાં તો મુશ્કેલી ઊભી કરે છે, એ પછી તેના નિરાકરણ માટે સમય અને શક્તિ ખર્ચે અને કષ્ટ વેઠે છે, તેવા માણસની વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે પણ વ્યવહારમાં આ ન્યાય વાપરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પંખ પક્ષાલ ન્યાય એટલે કે પંખ એટલે કાદવ અને પક્ષાલ એટલે ધોવાનું, કે આપણે કાદવમાં પગ પડ્યો હોય તો આપણે મુશ્કેલી ઊભી થાય છે અને આપણે પગડેલા પગને સ્વચ્છ પાણીથી ધોઈ નાખીએ. પણ જો આપણે સાચવીને ચાલીએ અને તો કદાચ આપણને એ પગ કાદવમાં પડે નહીં કે આપણે બગડે નહીં. એના માટે આપણે દાખલો આપ્યો કે ન્યાય એ બોધ આપે છે કે ચોમાસાની ઋતુ છે, ખાડામાં ખાબોચિયામાં પાણી ભરાય છે, પછી તે મચ્છર જન્મ લે, પછી મચ્છરોથી માંદગી મુશ્કેલી આવે, તો સામાન્ય માણસ એવું વિચાર કે એ વાંધો નહીં, મચ્છરના નિવારણ માટે આપણે જાત જાતના સાધનો ઉપલબ્ધ છે, માંદા પર થઈશું તો દવાખાનામાં સારવાર થઈશું, મચ્છરથી ભીત થનારી મુશ્કેલીનું નિવારણ કરી લઈશું, એમાં ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ વિચારની સામે આ ન્યાય ઉદ્દેશ આપી શકાય છે કે પહેલેથી તકેદારી રાખીએ તો કે જો મચ્છર પાણી ભરાય નહીં, મચ્છર ઉત્પન્ન થાય નહીં, આપણે એને મચ્છર કરડે નહીં, દવાખાને જવાય નહીં, તો આપણને કોઈ દુઃખ થતું નથી. માટે આ ન્યાય સમજાવે છે કે આપણે મુશ્કેલીના નિરાકરણનો ઉપાય આપણે પહેલેથી જ આપણે સાવધાની કેળવવી જોઈએ. સાવધાની કહેવાથી આપણે ક્યારેય પછી એ આપણને કષ્ટ કે દુઃખ ઊભું થતું નથી. હવે નંબર 3 આવીએ કે વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. તો કે વૃદ્ધ કુમારી, વૃદ્ધ એવી કુમારી, વાક્ય એટલે કે વચન, વૃદ્ધાવસ્થાએ પહોંચેલી કોઈ એક કુમારીના વચન ઉપરથી આ ન્યાય પ્રચલિત થયું છે. એ કથા છે કે વૃદ્ધાવસ્થામાં પહોંચેલી એક કુમારિકાને માત્ર એક જ વરદાન માગવાનું કહેવામાં આવ્યું છે. તે વિચારીને વરદાન માગે છે, પુત્રામે બહુ ક્ષીર ધૂતમોદનમ કાંચન પાત્રે ભુજીન, અર્થાત મારા પુત્રો સોનાના વાસણથી ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય. આમ એક જ વચનમાં વૃદ્ધ કુમારીએ પોતાના પતિ અને પુત્રોને તો માંગી લીધા, તે સાથે ઘી દૂધ અન્ય વગેરે ખાદ્ય પદાર્થો તથા સુવર્ણથી ધન એમાં બધું જ માંગી લીધું. વૃદ્ધ કુમારીના આ વચન ઉપરથી આ ન્યાય કલ્પવામાં આવ્યો છે. તો માનવ જીવનના જુદા જુદા અનેક સંદર્ભમાં આ ન્યાયથી પ્રેરણા અને ઉપદેશ મળી શકે એમ છે. અહીં ભોજનના સંદર્ભે આ ન્યાય મળતો ઉપદેશ વિચારે છે. આપણે જાણીએ છીએ કે શરીરને માટે અનેક પ્રકારના વિટામિન, ખનિજ, પ્રોટીન વગેરે તત્વો અપેક્ષિત છે. તે બધાની જરૂરિયાત પ્રમાણેની પ્રાપ્તિ થાય તે માટે જુદા જુદા શાકભાજી અને અન્ન ખાવાના હોય છે. પરંતુ ક્યારેક જો કોઈ એક જ વસ્તુ ખાઈને આ બધાની પ્રાપ્તિ કરી લેવાનો અવસર આવે તો માણસે ગાયનું દૂધ પીવા જેવું છે. વૃદ્ધ કુમારીના પહેલાં વચની જેમ આ એકમાત્ર ગાયના દૂધના ભોજનથી બધા જરૂરી તત્વો એની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ એક જ ઉપક્રમથી અનેકની પ્રાપ્તિ કરતી હોય છે ત્યારે તે વ્યક્તિને ઉપલબ્ધિને સરસ રીતે વાચા આપવા માટે આ ન્યાય વાક્યનો પ્રયોગ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ન્યાયમાં એવું કહે છે કે વૃદ્ધ કુમારી એવી વૃદ્ધ હોય છે એને એવી વરદાન માગવાનું કહે છે. વૃદ્ધાવસ્થામાં પહોંચેલી કુમારીને માત્ર ભગવાન કહે તો ફક્ત એક જ વરદાન માગ. તો વિચાર્યું કે એ કેટલી હોશિયાર હતી કે એને એક જ વરદાન એવું માગ્યું કે એની અંદર બધું જ આવી ગયું. એને કેવું માગ્યું કે પુત્રાને બહુ ક્ષીર ધૂત મોદનમ કાંચન પાત્રે ભુજરન,
એટલે કે મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખા, એટલે એની અંદર આવી ગયો. એનો પુત્ર પણ આવી ગયો, એને વરદાનમાં પુત્ર પણ આવી ગયો, સોનાનો વાસણ પણ આવી ગયું, ઘી પણ આવી ગયું અને દૂધ પણ આવી ગયું અને ભાત અનાજ પણ આવી ગયા. તો આ કુમારીએ એક જ વાક્યમાં આટલું બધું જ માગી લીધું. એને ભગવાને કહ્યું કે તું એક જ વરદાન તું માગ, હું એ વરદાન તેને આપીશ. તો આ કુમારી એટલી હોશિયાર ને ચાલાક હતી કે એને એક જ વાક્યમાં એક જ એ વરદાનની અંદર આ બધું જ માગી લીધું અને એક જ વરદાનની અંદર એને પુત્ર માગી લીધો, સોનું માગી લીધું, ઘી એટલે ગાય ભેંસો માગી લીધા, દૂધ પણ માગી લીધું એટલે બધું આવી ગયું અને અનાજ પણ માગી લીધું. અને આમ આ ઉદ્યા આ કુમારીએ એક જ વાક્યમાં આટલું બધું એને માગી લીધું. એટલે આની આ પરથી આપણને સમજ મળે છે, બોધ મળે છે કે કોઈ વ્યક્તિ અનેક ઉપક્રમથી અનેકની પ્રાપ્તિ કરતી હોય છે. તો આપણે પણ આ જે કુમારી વરદાન માગ્યું એવું આપણે પણ એ વરદાન મળવા માટે આપણે એવો વિચાર કરીએ એવો આપણે ન્યાય બોધ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1-3 ન્યાયનો અભ્યાસ કર્યો. તમે પણ આ ન્યાય તૈયાર કરી લેજો, પરીક્ષાની અંદર પૂછાય છે, માટે આ 3-3 ન્યાય એ મોઢે કરી લેશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.